નમસ્કાર મિત્રો, હું ઇમદાદ ગુરી, વાસ્તુ એક્સપર્ટ, આપના માટે વિડીયો લઈને આવ્યો છું. આજનો વિડીયો પૂજાઘર વિશે છે કે આપણા ઘરમાં પૂજાઘર ક્યાં હોવું જોઈએ. પૂજાઘર ઘરના ઈશાન ખૂણામાં બનાવવું. જો ઈશાન ખૂણામાં શક્ય ન હોય તો ઈશાન પૂર્વમાં બનાવવું, એમ પણ શક્ય ન હોય તો ઈશાન ઉત્તરમાં પણ બનાવી શકાય છે. પૂજાઘરમાં મૂર્તિ પશ્ચિમ કે દક્ષિણમુખી રાખવી. કાગળ, એલ્યુમિનિયમ કે કાચની મૂર્તિ ન રાખવી. પૂજા કક્ષમાં મૂર્ત વ્યક્તિઓના ફોટા ન લગાડવા જોઈએ. પૂજાઘર દક્ષિણમાં કે નૈઋત્યમાં ન બનાવવું જોઈએ. પૂજા કરનાર વ્યક્તિનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રહેવું જોઈએ. સુવા માટેના રૂમ કે રસોડામાં પૂજાઘર ન બનાવવું. પૂજાઘરમાં ઝાડુ કે કચરો ન રાખવો જોઈએ. પૂજાઘરમાં ખંડિત મૂર્તિ પણ ન રાખવી. મૂર્તિઓને ટેબલના ખાનામાં ન મૂકવી જોઈએ. પૂજાઘરમાં વજનદાર વસ્તુઓ ન રાખવી જોઈએ. પૂજાઘરમાં ધૂપ, અગરબત્તી વગેરે અગ્નિકોણમાં રાખવી જોઈએ. પૂજાઘર દાદરા નીચે કે બીમ નીચે કે મોભ નીચે ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. પૂજાઘરમાં મૂર્તિ કે ફોટો 2.5 ફૂટથી વધારે મોટો ન હોવો જોઈએ. રાત્રે પહેરેલા વસ્ત્ર પહેરીને પૂજાઘરમાં ન જવું જોઈએ. પૂજાઘરની અંદર સૌંદર્ય પ્રસાધનો ન રાખવા જોઈએ. મિત્રો, આજનો વિડીયો મારે તાત્કાલિક બનાવવો પડ્યો, કારણ કે છેલ્લા 2 દિવસમાં મેં 3 થી 4 ઘરમાં જોયું તો નૈઋત્ય કોણમાં પૂજાઘર રાખેલું અને એની મૂર્તિ પૂર્વ તરફ મુખ રાખીને રાખેલી હતી. એટલે મને લાગ્યું કે મારે તમામ વ્યક્તિઓને પૂજાઘર વિશે તાત્કાલિક માહિતી આપવી જોઈએ, જેથી આ રીતે નૈઋત્ય કે દક્ષિણમાં પૂજાઘર ન રાખે અને આપણા ઘરમાં વાસ્તુદોષ ન થાય. થેન્ક યુ વેરી મચ.